શરૂ થઈ ગયેલી એસએસસી અને એચએસસીની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં આવેલ ઓગળ વિદ્યામંદિર તેમજ વિનય વિદ્યામંદિર સંકુલમાં પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ઓગળ તેમજ વિનય સંકુલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરતા પહેલા દરેક વિદ્યાર્થીઓને માથે કુમકુમ તિલક ચોખા તેમજ મીઠું મોં કરાવીને દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી હતી ઓગળ વિદ્યામંદિરના અશોક હાલાણી અને વિનય વિદ્યામંદિરના અણદાભાઈ પટેલે બાળકોને શુભેચ્છા પાઠવીને સત્કારી પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં ખૂબ શાંતિમય વાતાવરણમાં બાળકો નિર્ભય બનીને પરીક્ષા આપી હતી પરીક્ષાખંડમાં ચોરી ન થાય તે માટે દરેક પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીમાં સંકુલમાં હોમગાર્ડ તેમજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવ્યો છે માર્ચ 2019 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એસએસસી અને એચએસસીની પરીક્ષા માટે શ્રી વિનય વિદ્યામંદિર થરાની અંદર અમારે 2 યુનિટ ફાળવવામાં આવેલા છે એમાં આજે એસએસસી ગુજરાતી યુનિટ 1ની અંદર 360 બાળકો પરીક્ષા આપી રહ્યા છે 12 બ્લોક છે ફાળવેલા યુનિટ 2ની અંદર 196 બાળકો પરીક્ષા આપી રહ્યા છે એમાં 52 બાળકો ન્યૂ કોર્સ અને 144 બાળકો એ ઓલ્ડ કોર્સ પરીક્ષા આપી રહ્યા છે આમ અમારા આ સંકુલમાં બંને યુનિટોમાં થઈ અને 556 બાળકો આજે શાંતિના વાતાવરણમાં આનંદ અને ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા કામગીરી ખૂબ જ શાંત વાતાવરણમાં લેવાઈ રહી છે અને બધા ઉત્સાહથી કામ કરે છે કોઈ બાળક ગેરહાજર ગેરહાજર બાળક હજુ 10 મિનિટનો સમય બાકી છે પછી જ એ અમે આપને જણાવી શકીએ આપનું નામ ઈશ્વરભાઈ બી પટેલ વિનય વિદ્યામંદિર ઇન્ચાર્જ આચાર્ય આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે અત્યારે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર છે અત્યારે ઓગળ વિદ્યામંદિર થરામાં અમારે યુનિટ 1માં 334 વિદ્યાર્થીઓ હાજર છે 6 ગેરહાજર છે કુલ 12 બ્લોક ફાળવેલા છે 1 અપંગનો બ્લોક છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે સવારે અમે 9:30 એ લોકો વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે કુમકુમ તિલક અને ચોખાથી અને મીઠો પેંડા વડે મીઠો મોઢો કરાવીને અંદર પ્રવેશ આપ્યો છે અને અત્યારે બાળકો બિલકુલ શાંત વાતાવરણમાં શાંતિપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે આપનું નામ મારું નામ અશોકભાઈ વાલાણી હોદ્દો આમ ઇન્ચાર્જ આચાર્ય છું અને પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે જે હર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા